આખરે જ ગાયો રાખવા વાળા ભાઈઓને તમે શું કહેવા માંગે છો? આખરે બે શબ્દો કહો પરા છેલ્લા કયા શબ્દ કહો? બે તમને જેમ મજા આવે કહો પરા, કે કોકરોચ ગાય કેવી આવે, કોકરોચ ગાય રાખે કે ના રાખે? કોકરોચ ગાય રાખો એમાં વાંધો આવશે નહીં, શંકર ગા કરતા કોકરોચ માં મજા આવશે તમને, એમાં ગાય રી હાટશે નહીં, પછી આરી કોક દાડો તમને બચાવશે, શંકર યુરી બચાવશે નહી, આ ગમે માર જોડે છે તો આ હમે અડી ની પાછી વળી ની હમે આપડા ગૌજી માથે પડશે, તો આ દેશી ગા પડશે. આખી હોટેલ હોટેલ મેકી આપ્યો મારો ભાઈ પોતાનો, અર્જુનભાઈ લોબા ખુબ ખુબ ધન્યવાદ, ખુબ નમસ્કાર, આભાર આભાર તમારો, ખુબ મજા ખમાર મજા. ભાઈઓ જય ગોમાતા જય ગોપાલ. મિત્રો આજે આપણે આવ્યા છીએ લોઢી ગામમાં, વરવડ ગામના રામસુખભાઈની અહીંયા ગાયો લઈને આવ્યા છે. ખૂબ સારી સારી આપણે ગાયો છે, તો બધી ગાયોના દર્શન કરી રામસુખભાઈ પાસેથી આ કાંકરેજ ગૌ માતા વિશે થોડી જાણકારી પણ લઈશું. તો વિડીયોને તમને બહુ મજા આવશે, ધ્યાનથી જુઓ. અને બધા ભાઈઓને રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને અમારા જે બીજા કાંકરેજ ગૌ પ્રેમી છે એમને શેર કરો, એટલે કે એમણે પણ ખબર પડે કે અહીંયા પણ સારી એવી કાંકરેજ ગૌ માતાઓ છે. તો થોડી ગુજરાતી ભાષા બોલતી વખતે હિન્દી પણ આવી જશે, તો માફ કરજો, કારણ કે આપણે ઘણા સમયથી હિન્દીમાં વિડીયો લઈએ છીએ, પણ આજે પહેલી વખત આપણે ગુજરાતીમાં વિડીયો લેવાની કોશિશ કરી છે. મારું ગામ વડગામ, વડગામ રામસિંહભાઈ રબારી, રામસિંહભાઈ રબારી. તો દાદા તમે એ કહો કે તમારું ગામ અને અહીંયા તમે આવ્યા તો ટોટલ કેટલા કિલોમીટર તમે જા લઈને આવ્યા? બે બસો કેટલા આપણે ઘર બેઠા અહીંયા ઘર બેઠા 100 ઘર કોકરોચ ગાયો કેટલા સમય થી રાખો છો? આ તો ઘણા સમય થી છે. કેટલો કેટલો સમય? હાથ ભેટી. તો ભાઈઓ ઘણા બધા એવા ભાઈઓ કે છે કે કોકરોચ ગાયો ને કેવી રીતે પડાય, જો ભાઈ ખૂબ કઠણાઈ ભરું કામ હોય છે કાંકરેજ ગાય પાળવામાં. 200 કિલોમીટર એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્ર ચાલીને લઈ જવી પડે, જવી પડે, એને બહુ ચાલે, નક્કી ના રહે, હાથ ગામે ફરવું પડે, પાંચ ગામે ફરવું પડે, પછી ત્રણ ગામની શ્યામ સરે તારા ગાય ચરવા મળી જાય, અમુક દણ ના એ મળે, એટલે પૂરા ગોતવા પડે, પૂરા વિચારતા લઈને સ્વીટ નાખવા તો પડે જ, ભૂસી હાવ રખાય નહી, એમનું પેટ ભરવું પડે તો એમનું પેટ ઠરે, કે ના ઠરે તો શું આપણને આપે? કઈ ના ભાઈ, એટલે એમના વહે વહે ફરવું પડે જ. જમીન કેટલી તમારી? જમીન નહીં, જમીન નથી તમારી, જમીન નાખો આપડે આ ગાયું રે એના માથે ચલવી જાય ગાડી, આ બધું ગોધણ ગોધણ, એનું ગોધણ એટલે આપડે ગાયનું ધણ કહેવાય. સાચું જમીન તમારા પાસે આવી છે દાદા? નથી આપણા પાસે જમીન, નથી પણ સાચી જમીન તો તમારા પાસે સારી એવી છે, આરી આપણે બીજી છે, કારણ કે જેના પાસે જમીન હોય છે, જેના પાસે રૂપિયા હોય છે, એના પણ બળતરા હોય છે, તમારી બીજી આપણા આરી જમીન, તમારી બળતરા ગાય ગાયો આમના, તમારી ખુદ ની બળતરા ની પણ ગાયો ની બળતરા વધારે, ખુશી રહે એટલે એમ થાય ક્યાંનો સારી લેવું શું કરવું, તારે શાંતિ થાય, તાર ગાય થોડીક રખડે ત્યારે સંતોષ થાય કે હાશ ગાય રખડી, ખાવા ભાવે નહી, એમના ભાઈ ભૂસી ઉતરશું ફરવું પડે તો ગાય રહે, ને કે ગાય રહેતી નહી, સાચી વાત છે. ગાયું ધાપી ને ગાયું ધાપી રાત પડે એટલે ભૂવા પડવું કરવા જતો રહ્યો, દાડો ગાયું ચારવી, તમે ભૂવા પણ જો, હા રાત પડે એટલે ભૂવા પણ કરવાનું, દાડે ગાયું ચારવાની, રાતના 2-3 વાગે ઘેર આવવાનું, પછી રાતે ગમે એવું હોય તો ગાયું ભૂસી રાખવાની ની દાડે, તમે એવું જાગરો હોય તો ગાયો હોય લાકડી લઈને તરત આડવા જવાનું જ, એમાં ચાલે કઈ માતાના ભૂવા છે? શ્યામોત માં, શ્યામોત માં કુળદેવ. તો દાદા તમારી પાસે ગાયો જે આપણે જોઈ રહ્યા છીએ બહુ સારી એવી ગાયો છે,
અને બહુ લાંબા પેઢીથી તમે આ ગાય ઉપર કામ કરો છો. તો ભાઈઓ, આપણે કહીએ છીએ કે કાંકરેજ ગાયને કેવી રીતે બચાવી, અમારી ભારતની નસલ જાય છે કે કાંકરેજ, કોસાળી, કૃષ્ણવેલી, કાંગેયમ, કેણકાતા, કોકણ, ખરિયાર, ગીર, ગંગાતીલી, ગાવલાવો, કુમસારી, ડાંગી, ડાંગરી, થારપારકર, થુથો, કંબે, ગોતી, આગડોર, દેવની, દેવની, નાગોરી, નાળી, નિમાળી, પુરા, તિરુપુ, પુગડો, પૂર્ણિયા, બાચોર, બદરી, બેલાહી, માલના કીધા, ઉસમે કાફી હશે નામ હૈ ઓર કુછ ગાય વહાં પર ગીની ચુની બચી હુઈ હૈ. તો આપ અચ્છી તરહ સે સમર્થન નહીં કરેંગે તો સભી ગાય ખત્મ હો જાયેગી, યાની કે વિલુપ્તિ કી કગાર પર હોગી. તો યહાં પર બહુત હી અનમોલ દ્રશ્ય હૈ. સભી ગૌ માતાએ એવમ યહાં પર કુછ ભેંસે ભી યહાં પર વિશ્રામ કર રહી હૈ. હા, ઓરી ચંગળા આવતો દો. ઓર દોપહર કા સમય હૈ તો યહાં પર ચાય ભી બન રહા હૈ. દેખો ભાઈ, હમારે માલધારી ભાઈ જૈસે કી કુછ રબારી ભાઈ હૈ, ભરવાડ ભાઈ હૈ. દેખો યહાં કા નજારા દેખો ભાઈ, દોપહર કા સમય. હા, યે ઘૂમતા ફિરતા ઘૂમતું ફિરતું આર્યું ઘર કહેવાય, ઘર કહેવાય. હા, અમને વહે ફરવી તરાર્યું થાય. તો આ બધું બહુ કઠોર છે. હા, તો બહુ સારી એવી જો અહીંયા ગાય ઉભી છે. દાદા, તમારી પાસે કાબરો આખલો પણ હતો, એ આખલાના દર્શન કરવા આપણે માગી છું. આવો, તમે પાસે આવો, ભેગા આવો. અહીંયા જુઓ ભાઈઓ, બહુ સારી સારી નાની નાની વાછડીઓ છે. હજારો કિલોમીટર અત્યારે 200-200 કિલોમીટર આની ચાલે. રોજ ની દાદા કેટલા કિલોમીટર ચાલતી છે ગાયો? રોજ ના તો 5 ગૌ, 6 ગૌ, એટલે 5-6 કિલોમીટર. તો 5-6 કિલોમીટર થઈ જતું છે રોજ? 5-5 રોજ ના 5. હા, રોજ નું 5-6 કિલોમીટર ભાઈ ચાલે. તારે આ ગાયો રે પેટ ભરે? હા, કાબરો. આ કાબરો હાડ આવી છે એની વાહ થયો છે. કઈ પી કઈ કઈ ગાય આવી રહી છે? કાળી ઢોળ આવ્યું છે. કાળું આવ્યું છે? કાળું આવ્યું, કાળું. હા, તો મિત્રો, આ કાળી ગાય રહી છે, ગરમીમાં આવી છે. ગરમીમાં આવી છે એની વાહ થયો છે. હા, તો આપણે નંદી રાખે તો એક ફરક પડે. ફરક પડે, કોઈ બી ગાય ગરમીમાં આવે આવે તો તરત એને કેચે ભરી લગા. ગરમીમાં આવી, ગરમીમાં આવી એટલે આ ઢોળ આખલો વાહ થયો. હા, વાહ થઈ ગયો. નકે હવે થંભાશે એટલે ફરશે રી, ફરશે રી, બરાબર. એમનો જનાવર વાહ થાય નહીં, એને આયા વગર ના થાય. ભાઈઓનો રૂપ આવશે એટલે બહુ સારું. શું નામ છે બાનું? કાબો. કાબો, કાબો, કાબો નામ છે. કાબો, કાબરો, કાબરો, કાબો, કાબરો, કાબો, કાબો, કાબરો. હા, રૂપ બહુ સારું એવું છે. મોઢું બહુ સારું છે, સુંદરતા બહુ સારી છે, એની હાઈટ પણ સારી છે, બોડીનો લેન્થ પણ સારો છે, અને એની જે ચામડીની જે ચમક છે એ પણ સારી છે, અને પેટ મોટું છે એટલે એની દૂધ ક્ષમતા પણ ખૂબ સારી. આપણે પાત્રો છે, ગાડો નહીં કહેવાય, પાત્રો કહેવાય. સાંભળે પાત્રો, ચોપડે પાતળો એટલે એ દૂધ સારું કરે. પેટ મોટું છે ને એટલે દૂધ સારું આવે, સારું કરે. જો આડમાં નાનો છે પણ ફરવાનું બહુ ભંગ કરે છે. હા દાદા, એ બાજુ પણ સારી એવી ગાયો છે, ત્યાં આવો આપણે. હેલો ભેગા જો, અને દાદા એવું ખાસ ખ્યાલ રાખે કે કોઈ શંકર એચએફ આખલા પેસી ના દે. આ ગામના આખલા એ બેસે જો ગાયો આખલા એ ધ્યાન રાખે, કારણ કે કોઈ એવો આખલો અંદર ક્રોસ થઈ જાય તો બીજી પણ ગાયો બગડે. દાદા, ગાયો કેવી આવે કે દાદા? આ ગાયની અંદર ગાયો સારામાં સારી ગાય દેશી ગણાય. હા હા, આમાં તો હવે નહીં. હા હા, સારો હાવ આખલો નાખો. હા, તો કોઈ દાડો તકલીફ પડે નહીં. આરી ગાય અસલ અસલ ગાય કહેવાય, દેશી ગા કહેવાય. દેશી 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 ગા, હરામ હારી ગા. હારી એની અંદર શું ખાસ વિશેષતા આવી, કેવી આવે? એની અંદર ખાસ વિશેષતા થોડીક તમે જણાવો. સારામાં સારી દેશી ગા ગણાય હારી. હા, એને સારામાં સારું બીજું સારું ખાણ તમે ખવડાવો ભેડો, તો ભેડાથી દૂધ સારામાં સારું કરે. પછી ખોર જો, ખોર જોઈ ગાયને જો ખોર ખવડાવો તો એને ખોરથી શું થાય કે ગાયને ખોર ખવડાવો તો એને ફેટ કાઢાવા માટે ખોર ખવડાવવો પડે. દૂધ કરાવવું હોય તો ભેડો ખવડાવવો પડે. કેટલું દૂધ આપે હાલમાં? દૂધ સારામાં સારું અત્યારે હાલ તો એમ માનો કે 2 કેન તો ગણ. એમ 2 કેન બધા ભાઈઓની સંખ્યા કેટલા કેન થાય? અમારા હાલ તો 4 થાય. ટોટલ 4 કેન? 4 એ ચોકો ચોકો ખોળ. એકો 8 લીટર થાય? 8 લીટર દૂધ થાય. 108 લીટર આખા દિવસનો? 320 લીટર. અને શું ભાવ થાય હારી દૂધ? 40 રૂપિયા માથેલું જ છે. ફેટ બેટ નહીં કાઢવાના. 40 રૂપિયા દૂધ આપણા સાપરે આઈ લઈ જાય.
હા સવાર બે વેરા લેવા આવે બે બાજુ બરાબર, આ લઈને જતા રહે આટલું બધું દૂધ લઈ જાય પછી શું કરે? ઈ દૂધ રહ્યું એમ કે છે કે અમે એનો માવો બનાવી છે, માવો માવા માટે આ દૂધ જાય. એટલે કયા ગામ નો છે ભાઈ? આ છે કેવું કીધું શીખરા પાલનપુર બાજુ નો? ના આ છે આ બાજુ નો જ છે, પણ ગામ નું નામ મને યાદ નહી રહ્યું. સમજી એટલે 40 રૂપિયા આપે મૂલ ઘર બેઠા લઈ જાય. એટલે ભુવાજી લક્ષ્મણભાઈ ભુવાજી અમને કરી દીધો લો. એ ભુવા છે વિયેતમાના ભુવે કીધું કે આપડે આ દૂધ તમે આટલા 40 રૂપિયા તમને મધાઈ દો, તમારે દૂધ દેવું છે અને હા પાડી કે આપડે દૂધ આલવું છે. ડેરીમાં કેટલા જતું હતું? ડેરીએ તો એમ માનો કઈ નતું ઠેકડું પડતું, એમાં તો કઈ ના 2 રૂપિયા ઓછા મળતા. કોંકરજ ગાય રાખો એમાં વાંધો આવશે નહી, શંકર ગા કરતા કોંકરજ માં મજા આવશે તમને, એમાં ગાય રી હાટશે નહી, પછી આ રી કોક દાડો તમને બચાવશે, શંકર બચાવશે નહી. આ ગમે માર જુ રહેશે તો આ હમે અડી ની પાછી વળી ની હમે આપડા ગૌ થી માથે પડશે, તો આ દેશી ગા પડશે. શંકર ની તમે ઓલા આપડે રકબી માં બા ચા પીતા આવે છે એમનો ભાઈ છો તમે? હા એમનો ભાઈ છું, એમનો નામ અર્જુનભાઈ. અર્જુનભાઈ ચા વાળા? હા ચા વાળા. હોટલ માં હોય છે કી દીધું એમને ચા પીતા હતા, એમાં એક ભાઈએ ફોટો પાડી લીધો, પાડી ને પછી આખી હોટેલ હોટેલ મેકી આપ્યો મારો ભાઈ પોતાનો. એવું છે? હા ખુબ મજા.